માં તો એને મિત્રો કીડી મકોડા એને જીવવા ન દે, માટે આવું જનાવર નીકળે તો કોઈ મારવું નહીં, અને મારવો એ. જય ગુરુદેવ. સર્પ મિત્ર ચેનલ માં તમારું સ્વાગત છે. આપણે આ જીવાભાઈની વાડીએથી ધારવાળેથી નાના રાજકોટ ગામેથી આપણે એને રેસ્ક્યુ કર્યો છે. ઇન્ડિયન ઇઝ પ્રેક્ટિકલ કોબરા. તો થોડો ઘાયલ હતો, બે એરુ બાંધતા હતા અને બીજો એરુ વીયો ગયો છે આને ઘાયલ કરીને, અને આનું ગળું હતું એ ફસાઈ ગયું હતું વાલોળના વેલાની અંદર. એટલે આપણે એને બહાર કાઢી સુરક્ષિત રીતે દવા લગાડવી અને પછી આપણે એને જંગલમાં રિલીઝ કરવી. થોડુંક આગો રાખો ડબ્બો, આને આગો રાખો. હું કહું તો મને શક્તિ આપજો ખાલી, સમજી ભરી નામ. એને નીકળવાનું મન નથી થતું. લાવો હળદર, લાવો મિત્રો. તમે જોઈ શકો છો કે એને બીજા એરુએ એને બહુ જખમ વધારે દીધો છે. એટલે આપણે એને જોયા જાણ્યા સત્તાએ આપણે એને એમનામ રિલીઝ કરવી જંગલમાં, તો એને મિત્રો કીડી મકોડા એને જીવવા ન દે, માટે આવું જનાવર નીકળે તો કોઈ મારવું નહીં, અને મારવો એ મહાગુનો છે મિત્રો. ડબલું ક્યાં ભાગ્યું? ડબલું લાવો. બીજી કઈ છે ને? બીજી કોઈ જગ્યાએ નથી ને? ખાવ નહી, બીજી ક્યાંય નથી. પેલો મોટો ડબ્બો લેતો હોય મોટો, આ બાર બાર બાર.
મિત્રો, આ ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા જેને આપણે નાદ કહીએ છીએ, આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે. ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે અને ક્યારેય પણ એવું બને સર્પ ડસ થાય એટલે મિત્રો સરકારી હોસ્પિટલમાં જવું. જોયું મિત્રો, આપણે એને દવા લગાડી અને આપણે એને અનુકૂળ વાતાવરણમાં આપણે રિલીઝ કરશું. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.